શાંતિ. 6/2/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, પોતાની હાર અને જીતની હિસ્ટ્રીને યાદ કરો. આ સુખ અને દુઃખનો ખેલ છે. આમાં 3/4 સુખ છે અને 1/4 દુઃખ છે. 3/4 સુખ અને 1/4 દુઃખ છે. ઇક્વલ નથી, બરાબર નથી. ઓણો ભાગ સુખ અને પા ભાગ દુઃખ. પ્રશ્ન છે, આ બેહદનો ડ્રામા ખૂબ વન્ડરફુલ છે, કેવી રીતે? ઉત્તર છે, આ બેહદનો ડ્રામા એટલો તો વન્ડરફુલ છે જે દરેક સેકન્ડે આખી સૃષ્ટિમાં થઈ રહ્યું છે તે ફરીથી હુબહુ રિપીટ થશે. આ ડ્રામા જ જૂ માફક ચાલતો જ રહે છે, ટીક ટીક થતી રહે છે. એક ટીક ન મળે બીજી ટીકથી, એટલે આ ખૂબ વન્ડરફુલ ડ્રામા છે. જે પણ મનુષ્યનો પાર્ટ સારો કે ખરાબ ચાલે છે તે બધો નોંધાયેલો છે. આ વાતને પણ તમે બાળકો જ સમજો છો. ઓમ શાંતિ. ઓમ શાંતિનો અર્થ બાળકોને સમજાવ્યો છે, કારણ કે હવે આત્મ અભિમાની બન્યા છો. આત્મા પોતાનો પરિચય આપે છે, અમે આત્મા છીએ. આત્માનો સ્વધર્મ છે શાંત. હવે સર્વાત્માઓનો ઘરે જવાનો પ્રોગ્રામ છે. આ ઘરે જવાનો પ્રોગ્રામ કોણ બતાવે છે? જરૂર બાપ જ બતાવશે. હે આત્માઓ, હવે જૂની દુનિયા ખતમ થવાની છે. બધા એક્ટર્સ આવી ગયા છે, બાકી થોડા આત્માઓ રહ્યા છે. હવે બધાને પાછા જવાનું છે, ફરી પાર્ટ રિપીટ કરવાનો છે. આ બાળકો અસલમાં આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા. પહેલા સતયુગમાં આવ્યા હતા, પછી પુનર્જન્મ લેતા લેતા હમણાં પારકા રાજ્યમાં આવીને પડ્યા છો. આ ફક્ત તમારો આત્મા જાણે છે, બીજું કોઈ નથી જાણતું. તમે એક બાપના બાળકો છે. મીઠા મીઠા બાળકોને બાપ કહે છે. બાળકો, તમે હમણાં પારકા રાવણ રાજ્યના આવી પડ્યા છો, રાવણના રાજ્યમાં આવી પડ્યા છો. પોતાનું રાજ્ય ભાગ્ય ગુમાવી બેઠા છો. સતયુગમાં દેવી દેવતા ધર્મના હતા, જેને 5000 વર્ષ થયા. અડધો કલ્પ તમે રાજ્ય કર્યું, કારણ કે સીડી નીચે પણ ઉતરવાની છે. સતયુગથી ત્રેતા પછી દ્વાપર કળિયુગમાં આવવાનું છે. આ ભૂલો નહીં. પોતાની હાર અને જીતની જે હિસ્ટ્રી છે એને યાદ કરો. બાળકો જાણે છે, આપણે સતયુગમાં સતો પ્રધાન સુખધામના વાસી હતા. પછી પુનર્જન્મ લેતા લેતા દુઃખધામમાં જર્જરીભૂત અવસ્થામાં આવી પહોંચ્યા છીએ. હવે ફરી આ બાળકોને બાપ પાસેથી શ્રીમત મળે છે, કારણ કે આત્મા પરમાત્મા અલગ રહ્યા બહુ કાળ. તમે બાળકો બહુ જ કાળ, લાંબા કાળથી અલગ રહ્યા છો. પહેલા તમે વિખૂટા પડ્યા, પછી સુખનો પાઠ ભજવતા આવ્યા, પછી તમારું રાજ્ય ભાગ્ય છીનવાઈ ગયું, દુઃખના પાઠમાં આવી ગયા. હવે આ બાળકોએ ફરીથી રાજ્ય ભાગ્ય લેવાનું છે, સુખ શાંતિનું. આત્માઓ કહે છે, વિશ્વમાં શાંતિ થાય. આ સમયે તમો પ્રદાન હોવાના કારણે વિશ્વમાં અશાંતિ છે. આ પણ શાંતિ અને અશાંતિ, દુઃખ અને સુખનો ખેલ છે.
તમે જાણો છો 5000 વર્ષ પહેલા વિશ્વમાં શાંતિ હતી. મૂળ વતન તો છે જ શાંતિધામ, જ્યાં આત્માઓ રહે છે. ત્યાં તો અશાંતિનો પ્રશ્ન જ નથી. સતયુગમાં વિશ્વમાં શાંતિ હતી, પછી ઉતરતા ઉતરતા અશાંતિ થઈ ગઈ. હવે આખા વિશ્વમાં શાંતિ બધા ઈચ્છે છે. બ્રહ્મ મહતત્વને વિશ્વની કહેવાશે, એને બ્રહ્માંડ કહેવાય છે, જ્યાં આપ આત્માઓ નિવાસ કરો છો. આત્માનો સ્વધર્મ છે શાંત. શરીરથી આત્મા અલગ થવાથી શાંત થઈ જાય છે. પછી બીજું શરીર લે ત્યારે ચુરપુર કરે છે. હમણાં આ બાકો અહીં શા માટે આવ્યા છો? કહે છે, બાબા પોતાના શાંતિધામ સુખધામમાં લઈ ચાલો. શાંતિ અથવા મુક્તિધામમાં સુખ દુઃખનો પાર્ટ નથી. સતયુગ છે સુખધામ, કળિયુગ છે દુઃખધામ. ઉતરે કેવી રીતે છે તે તો સીડીમાં દેખાડ્યું છે. તમે સીડી ઉતરો છો, પછી એક જ વાર ચડો છો. પાવન બનીને ચડો છો અને પતિત બનીને ઉતરો છો. પાવન બન્યા વગર ચડી નથી શકતા, એટલે પોકારે છે, બાબા આવીને અમને પાવન બનાવો. તમે પહેલા પાવન શાંતિધામમાં જઈને પછી સુખધામમાં આવશો. પહેલા છે સુખ, પછી છે દુઃખ. સુખનું માર્જિન, સુખનો સમયગાળો વધારે છે, ઓણો હિસ્સો ઇક્વલ હોય પછી તો કોઈ ફાયદો જ નથી. જેમ કે ફાલતુ થઈ જાય. બાપ સમજાવે છે, આ જે ડ્રામા બનેલો છે એમાં 3/4 ત્રણ ચોથાઈ સુખ છે, બાકી 1/4 કઈ ને કઈ દુઃખ છે. એટલે આને સુખ અને દુઃખનો ખેલ કહેવાય છે. બાપ જાણે છે, મુજ બાપને આ બાકો સિવાય કોઈ જાણી નથી શકતા. મેં જ તમને પોતાનો પરિચય આપ્યો છે અને સૃષ્ટિના આદિ મધ્ય અંતનો પરિચય આપ્યો છે. તમને નાસ્તિકથી આસ્તિક બનાવી દીધા છે. ત્રણેય લોકોને પણ તમે જાણો છો. ભારતવાસી તો કલ્પની આયુ પણ નથી જાણતા. હમણાં તમે જ જાણો છો, બાપ આપણને ફરીથી ભણાવે છે. બાપ ગુપ્ત વેશમાં પારકા દેશમાં આવ્યા છે. બાબા પણ ગુપ્ત છે. મનુષ્ય પોતાના દેહને જાણે છે, આત્માને નથી જાણતા. આત્મા અવિનાશી અને દેહ વિનાશી છે. આત્મા અને આત્માના બાપને તમે ક્યારેય ભૂલવા ન જોઈએ. આપણે બેહદના બાપ પાસેથી વારસો લઈ રહ્યા છીએ. વારસો ત્યારે મળશે જ્યારે પવિત્ર બનીશું. આ રાવણ રાજ્યમાં તમે પતિ છો એટલે બાપને પુકારો છો. બે બાપ છે, પરમપિતા પરમાત્મા સર્વ આત્માઓના એક બાપ છે. એવું નથી બ્રધર્સ એટલે કે ભાઈઓ બધા બાપ છે, આત્માઓ બધા બાપ છે, નહીં. જ્યારે જ્યારે ભારત પર અતિ ધર્મ ગ્લાની થાય છે, જ્યારે બધા ધર્મોના જે પારલૌકિક બાપ છે એમને ભૂલી જાય છે, ત્યારે જ બાપ આવે છે. આ પણ ખેલ છે. જે કંઈ થાય છે ખેલ રિપીટ થતો જાય છે. તમે આત્માઓ કેટલી વાર પાર્ટ ભજવવા આવો અને જાઓ છો, આ નાટક અનાદિ જૂની જેમ ચાલતું રહે છે. ક્યારેય બંધ નથી થતું, ટીક ટીક થતી રહે છે. પરંતુ એક ટીક ન મળે બીજાથી,
કેવું વન્ડરફુલ નાટક છે! સેકન્ડ સેકન્ડ જે કંઈ આખી સૃષ્ટિમાં થતું રહે છે તે ફરીથી રિપીટ થશે, જે દરેક ધર્મના મુખ્ય પાઠધારી છે એમનું બતાવે છે. તે બધા પોતપોતાનો ધર્મ સ્થાપન કરે છે, રાજધાની નથી સ્થાપન કરતા. એક પરમપિતા પરમાત્મા ધર્મ પણ સ્થાપન કરે છે અને રાજધાની અથવા ડિનાઇસ્ટી પણ સ્થાપન કરે છે. તે તો ધર્મ સ્થાપન કરે છે, એમની પાછળ બધાને આવવાનું છે. બધાને લઈ કોણ જાય છે? બાપ. કોઈએ તો ખૂબ થોડો પાઠ ભજવ્યો અને ખલાસ. જેવી રીતે જીવ જંતુ નીકળ્યા અને મર્યા, એમની તો જેમ કે ડ્રામામાં વાત જ નથી. અટેન્શન કઈ તરફ જાય છે? એક તો ક્રિએટર તરફ જશે, રચયિતા તરફ જશે, જેમને બધા કહે છે ઓ ગોડ ફાધર, હે પરમ પિતા પરમાત્મા, એ સર્વ આત્માઓના પિતા છે. પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો. આ કેટલું મોટું બેહદનું ઝાડ છે! કેટલા મત મતાંતર, કેટલી વેરાયટી વસ્તુ નીકળેલી છે, ગણતરી કરવી મુશ્કેલ થઈ જાય છે. ફાઉન્ડેશન નથી, પાયો નથી, બાકી બધા ઊભા છે. બાપ કહે છે, મીઠા મીઠા બાળકો, હું આવું જ ત્યારે છું જ્યારે અનેક ધર્મ છે. એક ધર્મ નથી, ફાઉન્ડેશન પ્રાયોલોગ છે, ફક્ત ચિત્ર ઊભા છે. આદિ સનાતન ધર્મ હતો, આદિ સનાતન હતો જ એક ધર્મ, બાકી બધા પછી આવે છે. ત્રેતામાં તો ઘણા છે જે સ્વર્ગમાં નથી આવતા. તમે હમણાં પુરુષાર્થ કરો છો, અમે સ્વર્ગ નવી દુનિયામાં જઈએ. બાપ કહે છે, સ્વર્ગમાં તમે ત્યારે આવશો જ્યારે મને યાદ કરી પાવન બનશો અને દેવી ગુણ ધારણ કરશો. બાકી ઝાડની ડાળીઓ તો અનેક છે, બાળકોને ઝાડની પણ ખબર પડે છે કે આપણે બધા આદિ સનાતન દેવી દેવતાઓ સ્વર્ગમાં હતા, હમણાં સ્વર્ગમાં નથી, હમણાં નર્ક છે. ત્યારે બાપે પ્રશ્નાવલી બનાવી હતી કે પોતાના દિલને પૂછો, અમે સતયુગી સ્વર્ગવાસી છીએ કે કળિયુગી નર્કવાસી છીએ? સતયુગથી નીચે કળિયુગમાં ઉતરો છો, પછી ઉપર કેવી રીતે જશો? બાપ શિક્ષા આપે છે, તમે તમો પ્રધાનથી સતો પ્રધાન કેવી રીતે બનશો? પોતાને આત્મા સમજી મને યાદ કરો તો યોગ અગ્નિથી તમારા પાપ કપાઈ જશે. કલ્પ પહેલા પણ તમને જ્ઞાન શીખવાડીને દેવતા બનાવ્યા હતા, હમણાં તમે તમો પ્રધાન બની ગયા છો, પછી જરૂર કોઈ તો સતો પ્રધાન બનાવવા વાળા હશે. પતિત પાવન કોઈ મનુષ્ય તો હોઈ ન શકે. હું હે પતિત પાવન, હે ભગવાન જ્યારે કહો છો તો બુદ્ધિ ઉપર ચાલી જાય છે. એ છે નિરાકાર, બાકી બધા છે પાઠધારી, બધા પુનર્જન્મ લેતા રહે છે. હું પુનર્જન્મ રહિત છું, આ ડ્રામા બનેલો છે, આને કોઈ નથી જાણતું. તમે પણ જાણતા નહોતા. હમણાં તમને સ્વદર્શન ચક્રધારી કહેવાય છે. તમે પોતાના સ્વ આત્માના ધર્મમાં રહો છો. પોતાને આત્મા નિશ્ચય કરો, બાપ સમજાવે છે. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે એટલે તમારું નામ છે સ્વદર્શન ચક્રધારી. બીજા કોઈને આ જ્ઞાન નથી.
તો તમને ખૂબ ખુશી થવી જોઈએ કે બાપ આપણા શિક્ષક પણ છે, ખૂબ મીઠા બાબા છે, બાબા જેવું મીઠું કોઈ નથી. તમે પારલૌકિક બાપના બાળકો પરલોકમાં રહેવા વાળા આત્માઓ છો. બાપ પણ પરમધામમાં રહે છે. જેવી રીતે લૌકિક બાપ બાળકોને જન્મ આપી, પાલના કરી, અંતમાં બધું જ આપીને જાય છે, કારણ કે બાળકો વારીસ છે, આ કાયદો છે. તમે જો બેહદના બાપના બાળકો બનો છો તો બાપ કહે છે, હવે બધાએ પાછા વાણીથી પરે ઘરે જવાનું છે. ત્યાં છે સાયલેન્સ, પરમધામમાં છે સાયલેન્સ, પછી છે મૂવી, સૂક્ષ્મ વતનમાં મૂવી, ઇશારોની ભાષા, અને પછી છે ટોકી. બાળકીઓ સૂક્ષ્મ વતનમાં જાય છે, સાક્ષાત્કાર થાય છે, આત્મા નીકળી નથી જતો. ડ્રામામાં જે નોંધ છે તે સેકન્ડ સેકન્ડ રિપીટ થાય છે, એક સેકન્ડ ન મળે બીજીથી. જે પણ મનુષ્યનો પાઠ ચાલે છે, સારો કે ખરાબ, બધો નોંધાયેલો છે. સતયુગમાં સારો, કળિયુગમાં ખરાબ પાઠ ભજવે છે. કળિયુગમાં મનુષ્ય દુઃખી થાય છે. રામ રાજ્યમાં છીછી વાતો નથી, રામ રાજ્ય અને રાવણ રાજ્ય સાથે નથી હોતું. ડ્રામાને ન જાણવાના કારણે કહે છે, દુઃખ અને સુખ પરમાત્મા આપે છે. જેવી રીતે શિવ બાબાની કોઈને ખબર નથી, એવી રીતે રાવણની પણ કોઈને ખબર નથી. શિવ જયંતી દર વર્ષે મનાવે છે, તો રાવણ મરણતી પણ દર વર્ષે મનાવે છે. દશેરા. હવે બેહદના બાપ પોતાનો પરિચય આપી રહ્યા છે કે પોતાને આત્મા સમજી મુજ બાપને યાદ કરો. બાપ તો ખૂબ મીઠા છે, બાબા પોતાની મહિમા થોડી કરશે. જેમને સુખ મળે છે તે મહિમા કરે છે. આ બાળકોને બાપ પાસેથી વારસો મળે છે. બાપ પ્રેમના સાગર છે. પછી સતયુગમાં તમે પ્રિય મીઠા બનો છો. કોઈ બોલે ત્યાં પણ વિકાર વગેરે હોય છે. કહો ત્યાં રાવણ રાજ્ય જ નથી, રાવણ રાજ્ય દ્વાપરથી થાય છે. કેટલું સારી રીતે સમજાવે છે. વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફીને બીજું કોઈ જાણતું જ નથી. આ સમયે તમને જ સમજાવે છે. તમે પછી દેવતા બની જાઓ છો. દેવતાઓથી ઊંચ કોઈ નથી, એટલે ત્યાં ગુરુ કરવાની જરૂર જ નથી. અહીં તો અનેક ગુરુ છે, સતગુરુ છે એક. શીખ લોકો પણ કહે છે સતગુરુ અકાળ, અકાળ મૂર્ત છે જ સતગુરુ. તે કાળોના કાળ મહાકાળ છે. તે કાળ તો અનેકને લઈ જાય છે. બાપ કહે છે, હું તો બધાને લઈ જાઉં છું, પવિત્ર બનાવીને બધાને પહેલા શાંતિધામ અને સુખધામમાં લઈ જાઉં છું. જો મારા બનીને પછી માયાના બની જાય છે તો કહેવાય છે, ગુરુ કા નિંદક ઠોર ન પાય, ઊંચ પદ ન પાય. તે સ્વર્ગના સંપૂર્ણ સુખ મેળવી ન શકે, પ્રજામાં ચાલ્યા જશે. બાપ કહે છે, બાળકો મારી નિંદા નહીં કરાવો, હું તમને સ્વર્ગના માલિક બનાવું છું. તો દેવી ગુણ પણ ધારણ કરવાના છે, કોઈને દુઃખ નહીં આપતા. બાપ કહે છે, હું આવ્યો જ છું તમને સુખધામના માલિક બનાવવા. બાપ છે પ્રેમના સાગર, મનુષ્ય છે દુઃખ આપવાના સાગર. કામ કટારી ચલાવીને એકબીજાને દુઃખ આપે છે, ત્યાં તો આ વાતો નથી.
ત્યાં છે જ રામ રાજ્ય. યોગ બળથી બાળકોનો જન્મ થાય છે. આ યોગ બળથી તમે આખા વિશ્વને પવિત્ર બનાવો છો. તમે વોરિયર્સ છો, યોદ્ધા છો, પરંતુ અનનોન, અજાણ્યા યોદ્ધા. તમે ખૂબ પ્રસિદ્ધ બનો છો, પછી ભક્તિ માર્ગમાં આપ દેવીઓના કેટલા મંદિર બને છે. કહે છે, અમૃતનો કળશ માતાઓના મસ્તક પર રાખ્યો. ગૌ માતા કહે છે, આ જે જ્ઞાન પાણીની વાત નથી. બાબા કહે છે, તમે છો શિવ શક્તિ સેના. તે લોકો પછી કોપી કરી, નકલ કરી કેટલા ગુરુ બનીને બેઠા છે. હમણાં તો તમે સત્યની નૈયામાં બેઠા છો. ગાય છે ને, નૈયા મારી પાર લગાવો. હવે ખેવૈયા મળ્યા છે પાર લઈ જવા. વેશ્યાલયથી શિવાલયમાં લઈ જાય છે. એમને બાગવાન પણ કહે છે. કાંટાઓના જંગલને ફૂલોનો બગીચો બનાવે છે. ત્યાં સુખ જ સુખ છે, અહીં છે દુઃખ. બાબાએ જે પરચા છપાવવા માટે કહ્યું છે એમાં લખ્યું છે, પોતાના દિલને પૂછો, સ્વર્ગવાસી છો કે નર્કવાસી. ઘણા પ્રશ્ન પૂછી શકો છો. બધા કહે છે ભ્રષ્ટાચાર છે, તો જરૂર કોઈ સમયે શ્રેષ્ઠાચારી પણ હશે. તે દેવતાઓ હતા જે હમણાં નથી. જ્યારે દેવી દેવતા ધર્મ પ્રાય લોપ થઈ જાય છે તો ભગવાનને આવવું પડે છે એક ધર્મની સ્થાપના કરવા. એટલે તમે પોતાના માટે સ્વર્ગની સ્થાપના કરી રહ્યા છો શ્રીમતથી. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાપોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર, પહેલું છે, બાપ સમાન પ્રેમના સાગર બનવાનું છે, દુઃખના સાગર નહીં. બાપની નિંદા કરાવવા વાળા કોઈ પણ કર્મ નથી કરવાના. ખૂબ જ મીઠા પ્રેમાળ બનવાનું છે. બીજું, યોગ બળથી પવિત્ર બનીને પછી બીજાઓને પણ બનાવવાના છે. કાંટાઓના જંગલને ફૂલોનો બગીચો બનાવવાની સેવા કરવાની છે. સદા ખુશીમાં રહેવાનું છે કે આપણા મીઠા બાબા બાપ પણ છે તો શિક્ષક પણ છે. એમના જેવું મીઠું કોઈ નથી. આજનું વરદાન, પરમાત્મ દુલાર પ્રાપ્ત કરવા વાળા હમણાના સો ભવિષ્યના રાજ દુલારા ભવ. સંગમ યુગ પર આપ ભાગ્યવાન બાળકો જ દિલારામના દુલારના પાત્ર છો. આ પરમાત્મ દુલાર કોટોમાં કોઈ આત્માઓને જ પ્રાપ્ત થાય છે. આ દિવ્ય દુલાર દ્વારા રાજ દુલારા બની જાઓ છો. રાજ દુલારા અર્થાત હમણાં પણ રાજા અને ભવિષ્યના પણ રાજા. ભવિષ્યની પણ પહેલા હમણાં સ્વરાજ્ય અધિકારી બની ગયા. જેવી રીતે ભવિષ્ય રાજ્યની મહિમા છે, એક રાજ્ય, એક ધર્મ, એક ભાષા, એક કુળ, એક મત, એક સંપ્રદાય, એવી રીતે હમણાં સર્વ કર્મેન્દ્રિયો પર આત્માનું એક છત્ર રાજ્ય છે. સ્લોગન છે, પોતાની સુરત, એટલે કે પોતાના ચહેરાથી બાપની સીરત, બાપનું ચરિત્ર દેખાડવા વાળા જ પરમાત્મ સ્નેહી છે. ઓમ શાંતિ.
હતા.